અત્યારે તમે આ સલાડ તમે તો જુઓ ખરા, આખું અંદર અહીંયા સજાઈને રાખ્યું છે. આવી રીતે અહીંયા થાળ લઈને આવે રૂ બરાબર. અહીંયા તો ખાલી 11-12 જાતના તો ખાલી ઓનલી ફોર સલાડ જ છે. મેઇન કોર્સ તો વાત આખી અલગ છે. અહીંયા 4-5 જાતના તમને અથાણા આપવામાં આવે, પાપડ છે, રોટલી, રોટલા અને પરોઠા છે, અને 6-7 જાતની સબ્જી આપવામાં આવે છે. તમને જે જેટલી જોઈતી હોય, જેટલું ખાવું હોય, અનલિમિટેડ ખાઓ. છાશ અનલિમિટેડ છે, ફૂલ જલસાવાળી લાઈફ, અને આ બધું જ વસ્તુ 130 રૂપિયામાં. અને ગમે ત્યારે ચોટીલાની અંદર આવો તો લાલા રઘુવંશીની અંદર જરૂરથી જમવા પધારજો. અનલિમિટેડ 130 રૂપિયાની અંદર આ બધી જ વસ્તુઓ તમને જમવા મળે છે. તમારા શહેરના વિડીયો જોવા માટે અમારી ગભી ખાય કે ચેનલને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં બતાવેલ બેલ આઇકન જરૂરથી દબાવો, જેનાથી અમારા નેક્સ્ટ વિડીયો ક્યારે આવે છે તમને એની નોટિફિકેશન મળતી રહે. હેલો ફૂડી ફેમિલી, કેમ છો? હું છું આપનો હોસ્ટ રોની મોદી. અત્યારે અમે પહોંચી ગયા છે ચોટીલાની અંદર. ચોટીલા તમે દર્શન કર્યા હોય, કરવાના બાકી હોય, કાં તો કરવા આવવાના હોય, તો એમના માટે તમારે બપોરનું ભોજન તમારે જમવું હોય અથવા તો રાતે તમારે ડિનર કરવું હોય, તો તમારા માટે એક બેસ્ટ જગ્યા તમને બતાવવાનો છું. એનું નામ છે લાલા રઘુવંશી. લાલા રઘુવંશીનો તમે ફેસબુક ઉપર અથવા તો યુટ્યુબની અંદર ઘણી જગ્યાએ વિડીયો તમે જોયા હશે. તો આજે અહીંયા મેં જોયેલા છે ને, તો મારે જમવાનું પહેલી વખત જ છે. તો કેટલી વસ્તુ અંદર આપે છે મેં કદાચ ખબર છે, તો 6-7 જાતના શાક આપે છે, 11-12 જાતના તો ખાલી સલાડ આપે છે, રોટલા, રોટલી, પરોઠા, તમારે જે જમવું હોય તમે જમી શકો છો ઓનલી ફોર 130 રૂપિયાની અંદર અનલિમિટેડ. અને અત્યારે ક્યાં આવ્યો છું પહેલાં તમને સમજાવ્યું, તો ઓરિજિનલ કયું છે, આ માતાજીનો જે ગેટ છે ને એના બાજુમાં લાલા રઘુવંશી, એ નહીં, એના આ બાજુમાં લાલા રઘુવંશી કહું ને તો શ્રી નગન હોટલ છે ને એની બાજુવાળું જે છે ને એ સાચી જગ્યા છે. અને આની લેન્ડમાર્ક પર વસ્તુ કહું ને, ત્યાં સૌથી વધારે જે ગાડી ઊભી રહે ને એ સાચું. તો ચલો હવે વધારે વાર નથી કરી યાર, બહુ જ વધારે મહેસાણાથી ટ્રાવેલ કરી સીધો આવ્યો છું, તો જમવા જઈએ આપણે. અત્યારે તમે છે ને અહીંયા આવો ને એટલે તમને ઘરમાં ગરમ જ અહીંયા રોટલા મળતા હોય છે. અહીંયા જોઈ શકો છો કે 6 સગડીઓ અહીંયા મૂકવામાં આવી છે. કેટલી ક્વોન્ટિટી અંદર બનતું હશે એનો ખાલી તમે અંદાજો લગાવી શકો છો. અત્યારે તમે આ સલાડ તમે તો જુઓ ખરા, આખું અંદર અહીંયા સજાઈને રાખ્યું છે. ભાઈ ભાઈ ભાઈ, જોઈને જ આમ દેખાય ને આમ મજા પડી રહી છે. આપણે આ શેનું શાક છે? સેવ ટમેટા. સેવ ટમેટા બરાબર. પછી આ છે ઢોકળી. ઢોકળી બરાબર. તમારે સૌથી વધારે અહીંયા જમવાનું કયું પસંદ કરે? ઢોકળી ને બરાબર. ઊંધિયું. આ ઊંધિયું? આ બટેકા. બટેકા, ઓકે. જનરલી છાલ વાળા બનાવી છે, આજે છાલ વગર ના બનાવેલા. શું વાત છે, ઓકે. આ કયું શાક છે આપણે? આખા રીંગણા ભરેલા. આખા રીંગણા બરાબર. પછી આ રીંગણાનો ઓળો. રીંગણનો ઓળો શિયાળું એટલે વધારે મજા આવે. યસ બરાબર. પછી આ ઊંધિયું. ઊંધિયું હા, ઓકે. રોજ અલગ અલગ વાર પ્રમાણે ફરતા રહે. આજે વાલ છે. બરાબર છે, વાલ આવી ગયા. તેમાં સેવ ટમેટા. સેવ ટમેટા બરાબર. અને ગુજરાતી દાળ ને એવું તે શું હોય છે આપણે? બરાબર છે, ઓકે. ટમેટા, કાકડી, કાકડી, રાયતા, મરચા, મરચા, કાચો સંભારો, કોબી ટમેટા અને કાકડી ટમેટા નો બરાબર. આ પાકો સંભારો. પછી આ છે પોપૈયા. મીઠો સંભારો આવે છે ને એરો કદાચ પોપૈયાનો ના ખારો જ છે. ખારો જેવો છે. અચ્છા, પોપૈયા પાકો સંભારો જે આપણે ખાતા હોય ને કોબીજનો એના જેવો જ છે. બરાબર છે. તો આખા આની અંદર સલાડ કેટલા રાખેલા છે તમે? મૂળા છે, બાર જેવા સલાડ. શું વાત છે. અથાણું બી અલગ અલગ એમ પાછા? 5-6 જાતના અથાણા. વાહ ભાઈ વાહ, આ બધું અનલિમિટેડ માં જ આવી જાય? બધું અનલિમિટેડ. ક્યા વાત. પણ અથાણા આમાંથી રોજ એક કે બે જ મૂકી, કારણ કે લોકો બગાડ કરતા હોય. રાઈટ રાઈટ. એના માટે કોઈ પણ માનો કે આજે કાઢ્યું તો લસણ નું, તો આજે લસણ લસણ જ આવી જાય. આજે આ ગુંદા દીધા તો ગુંદા જ દેવાનું. સમજાઈ ગયું બરાબર. આ ખાતું ઉઠાવું. અને આપણે 130 રૂપિયામાં અનલિમિટેડ બધું છે. ક્યા વાહ રે વાહ. એટલે પર ડીશે તમારે ખાલી આ રીતે એક નાની વાટકી આપી દેવા, બે ડીશ આપી દેવા. ખાલી કરે પછી ત્રીજી, ખાલી કરે પછી ચોથી, ખાલી કરે પછી પાંચમી, ખાલી કરે છઠ્ઠી. શું ઓધી આપવાની? પણ એક પછી એક ઘરે બધી નહીં આપવાની. બગાડ આપણે જેટલું ખાવું એટલું ખાઓ. જેટલું ખાવું એટલું, પણ બગાડ ના કરો. બગાડ કરો એટલે અલગ પૈસા. અલગ પૈસા. વાહ ભાઈ વાહ. બાકી તમે પેટ ભરીને જમી લો. અને ભાઈ કાઠિયાવાડ છે એટલે ભાઈ ખવડાવવા પીવામાં કોઈ છાણાપાણી કરે જ નહીં પાછા. ચલો
હવે અત્યારે પેલું કહેવાય ને રાજાશાહીની જેમ તો ખાલી અત્યારે સાલી સલાડ જ આવી રહ્યું છે. ઓહો હો હો હો, ક્યા વાત હે. આ બધું સલાડ અનલિમિટેડ ને? હા અનલિમિટેડ. આ શું બનાવેલું છે? સેવ મસાલા. અચ્છા બરાબર. અને આ અલગ અલગ ટાઈપના અથાણ આપણે? બરાબર. હા હા, ખાટી કેરીનું છે. બરાબર. આર્યા એ જે આખા ઓલા જે આપણે આવે ને, શું કે ગુંદા આખા ભરેલા છે. આવી રીતે અહીંયા થાળ લઈને આવે રૂ? આવી રીતે શાક લઈને આવે. બરાબર. તમને જે પસંદગી મુજબ તમારે જે જોતું હોય. હા. બે બે શાક ચાલુ કરવાનું. ઓકે. બે ખાલી કરો, પછી પાછું કોઈ તો ત્રીજું ખાલી કરો, પછી ચોથું ખાલી કરો, પછી પાંચમું. 100 સુધી આપશો પણ એક પછી એક. બરાબર. બગડ ન થાય એના માટે શાક સેવ ટમેટા ઢોકળી બટેટા રીંગણાનો ઓળો આખા રીંગણા મિક્સ સબ્જી ઊંધિયું વાલ જેને જે ભાવે લઈ લેવાનું પસંદ કરી. તો આ આટલા મોટા પીપળા ભરીને તો અહીંયા જાડી રગડ જેવી છાસ હોય છે. જો તમને હલાવીને બતાવું છું, હલાવો તો એ રૂપેલું. જો ઉપર માખણ માખણ જો તળી રહ્યું છે, જુઓ ખાલી. અરે ભાઈ ભાઈ, આ કેટલા લીટર છાસ હશે અંદાજ? આમ 500-600 લીટર. ક્યા વાત હે. 1, 2, 3, 4, 5, 6, 7, 8 જતી શાક મૂકેલા છે. તો હવે એક એક હું નાની નાની ચમચીઓ લઈશ અને અમે હું અને અમારા સરફરાજભાઈ અમે જમીશું. અને આ ભાઈ ગમે તમારે ગમે જેટલું જમવું હોય ને અનલિમિટેડ છે. અન્નનો બગાડ ના થવો જોઈએ, બસ બીજું કાંઈ નહીં. તમારે જેટલી વખત લેવું છે ને 100 વખત માગશો ને તો 100 વખત તમને મળશે. આ ઢોકળીનું શાક છે. હવે બધા શાક હું આ રીતે લઈ લઉં. હવે અહીંયા જો વઢવાણી મરચાં લસણની ચટણી ને બધું છે તો લસણની ચટણી બી ફરજ જે ચાસ એ બી મજા આવશે. અચ્છા. બાકી જનરલી તમે ખાશો તો બધે તીખી લસણની ચટણી છે. હા. આ તમે ચાખશો ને એટલે તીખી બી નહીં લાગે અને બધો ટેસ્ટ પણ આવશે. મજા આવશે. બરાબર. ગોળ. આજે મારી ડીશ નાની પડે છે હો ભાઈ. ડુંગળી મરચા. અચ્છા. આ જો ઓનર નો પ્રેમ તમે જુઓ ખાલી અહીંયા. મારા માટે જ નથી હો બધા, કોઈ બી તમે જમવા આવશો ને આટલું જ તમને મળશે. બસ બસ બસ, હવે હું જાતે લઈ લઉં. હું લઈ લઉં, હવે લઈ લઉં. ચોક્કસ. ચલો આજે મારી ડીશ કહેવા છે ને, મારા પાસે કોઈ શબ્દ જ નથી યાર. આટલું બધું જમવાનું જમવું કેમ નું યાર હવે. અને આ બધું જ વસ્તુ 130 રૂપિયામાં. અચ્છા. આટલું બધું જોઈને જ મારી પહેલાં કહેવાય છે ને ભૂખ જ મરી ગઈ છે. અરે ખાવાનું ક્યાંથી, હું જમવાનું ક્યાંથી સ્ટાર્ટ કરું ને એ જ નહીં સમજાતું. હવે અહીંયા તો 5 જાતના અથાણા છે, શાક છે, પછી આ મરચાં લસણની ચટણી ડુંગળી ગોળ લીંબુ અને 11 જાતના અલગ અલગ સલાડ છે. શાક ના જમવું ને તો ખાલી એકલા સલાડ જમવું ને તોય આપણે એની અંદર ટાઈમ નીકળી જશે. પાપડ. હવે હું જમવાનું હવે ધીરે ધીરે સ્ટાર્ટ કરું. જમવાનું કેવું છે એ તમને બતાવું હવે. ચલો પહેલાં તો હું છે ને એમનું જે ઢોકળીનું શાક છે ને એ બહુ પસંદ કરીશ. કેમ કે લોકોની બહુ જ વખાણ કરતા હતા કે ભાઈ લાલા રઘુવંશીમાં તમે જાઓ ને તો ત્યાં તમારે અહીંયા ઢોકળી જરૂરથી જમવી જોઈએ. દહીં અને રહીથી વઘાર કરેલો છે. અહીંયા જમવાનું છે ને કોઈ મરી મસાલા એટલા બધા કંઈ ખાસ લાગતા નથી. આ એક જમ્યા પછી હવે છે ને અહીંયાનું કોઈ પણ જ્યાં ગરમ મસાલા નથી કરતા. બરાબર. હવે અહીંયાનો રીંગણનો ઓળો એ રોટલા સાથે જ વધારે મજા આવે. કાઠિયાવાડમાં આવો ને તમારે રીંગણનો ઓળો છે ને એ તમને એકદમ ડિફરન્ટ સ્વાદમાં જ મળશે. રીંગણ ઓળાની અંદર તીખો મીઠો એવો બંનેનો સ્વાદ તમને મળે છે. ફૂલ મજા આવી ગઈ. અને ખાસ સાથે સાથે છે ને આટલા બધા સલાડ તમને આપ્યા છે ને તો હું અરે કંઈ વસ્તુ લેવી હોય ને તો મારે અહીંયાથી થેક ઊભું થઈને પેલી બાજુ જવું પડે. હવે શું લઉં શું ના લઉં એવું થઈ ગયું છે અત્યારે. તો હવે
બે નામના જે સેવ ટમેટાનું શાક છે એ પણ આપણે ટ્રાય કરી લઈએ. હવે તમે ગમે ત્યારે જ્યારે ચોટીલાની અંદર દર્શન કરવા આવો ને તો અહીંયા ચોક્કસથી એક વખત જમવા જરૂરથી આવજો. ખાલી એક વખત હું તમને કહું છું ને, પછી તમે વારંવાર આવશો એ તમારી ગેરંટી, પૂરેપૂરું તમારો સ્વાદ મળવા માટે તમે જાતે આવશો. ચલો દેશી એકદમ કાઠિયાવાડી ખાટી છાશ છે અને આ મસાલા સેવ કરીને કીધું છે. મસાલા સેવની અંદર ડુંગળી, ટામેટા, મરચાં અને લીંબુ નાખેલું છે અને મરચું નાખેલું છે. સુપર્બ. અમને કીધું હતું કે લસણની ચટણી સાથે તમે એક વખત ખાજો, તમને બહુ વધારે મજા આવશે. મને તો ઓળો વધારે પસંદ આવ્યો છે, તો એ ફરીથી હું બાઈટ લઈશ. હજી અમની આ લસણની ચટણી આમ જે તીખી ચટણી હોય લસણની એના કરતા ડિફરન્ટ કેમ જાય રહી? કાઠિયાવાડી ઓરિજિનલ રંગ જ જોવા મળે છે. અમે આ બધી જેટલા બી સલાડ છે, જેટલી બધી વસ્તુઓ છે મૂકેલી છે એ ફિનિશ કરીએ. આખી પોરબંદરની જે સિરીઝ તમને લઈને આવવાના છે ને, તમને ફૂલ મજા પડી જવાની છે. આપણો પહેલો જ વિડીયો લાલા રઘુવંશીથી માતાજીનું નામ દઈને આપણે અહીંયા ચાલુ કર્યું છે. તો નેક્સ્ટ વિડીયોમાં તમને ફરીથી મળીશું. પોરબંદરની આખી ધોરાજી, ઉપલેટા બધાના વિડીયો તમને જે નેક્સ્ટ બાય ડે મળતા રહેશે. અને ગમે ત્યારે ચોટીલાની અંદર આવો તો લાલા રઘુવંશીની અંદર જરૂરથી જમવા પધારજો. ખાસ કરીને તો અનલિમિટેડ 130 રૂપિયાની અંદર આ બધી જ વસ્તુઓ તમને જમવા મળે છે. તમારે જેટલું જમવું હોય જમી શકો છો. સ્વીટ આની અંદર નથી આપવામાં આવતું, સ્વીટની જરૂર પણ નહીં પડે એ ગેરંટી છે. ચલો તમને કાલે ફરીથી મળીશું નવા વિડીયો સાથે, નવી મોજ મજા સાથે. અને આ વિડીયો પસંદ આવ્યો હોય, કંઈક નવું શીખવા મળ્યું હોય, કંઈ જાણવા મળ્યું હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો. ત્યાં સુધી અમને આપો રજા. જય હિન્દ અને રાધે રાધે.